શ્રાવણ માસની અંદર અનેક ધાર્મિક તહેવારો આવતા હોય છે અને પ્રજા ધાર્મિક તહેવારોને હર્ષોલ્લાસ સાથે ઉજવતા હોય છે ત્યારે શ્રાવણ માસની અંદર દશામાના વ્રત કે જે અમાવસના રોજથી ચાલુ થાય છે તે રાજસ્થાન સહિત ગુજરાતમાં પણ આ દશામાના વ્રતનું એક અનેરું મહત્વ રહ્યું છે. દશામાના વ્રતમાં લોકો અમાવસના દિવસે માતાજીની મૂર્તિ લાવી અને પોતાના ઘરે સ્થાપના કરે છે અને 10 દિવસ માતાજીની મૂર્તિની પૂજા અર્ચના કર્યા બાદ દશમના દિવસે માતાજીની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરતા હોય છે. ત્યારે અંબાજી ખાતે અંબાજી સ્થાનિક સહિત અમદાવાદ જેવા વિસ્તારમાંથી અમુક મૂર્તિના વેપારીઓ અંબાજી ખાતે છેલ્લા 30 જેટલા વર્ષથી પોતાનો ધંધો લઈ અને માતાજીની મૂર્તિ વેચવા આવતા હોય છે અને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાના કહેરને લઈ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. તેને લઈને જાણે સમગ્ર ધંધા પર મંદીનું મોજું ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદનો એક પરિવાર અહીં છેલ્લા 30 વર્ષથી પોતાનો ધંધો કરવા આવે છે. આ ઉપરાંત અહીંના સ્થાનિકો પણ દશામાની મૂર્તિની દુકાન કરે છે અને અમાવસના એક દિવસ પહેલાં સુધીમાં લગભગ 50 જેટલી મૂર્તિઓનું બુકિંગ થઈ જતું હોય છે. પણ હાલમાં આ કોરોનાના કારણે હજી સુધી 5 જેટલી પણ મૂર્તિઓનું વેચાણ થયું નથી. એટલું જ નહીં, ગુજરાત સહિત વિવિધ રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વેપાર ધંધા પર પણ મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. આ કોરોના કાળના લીધે વિવિધ વેપાર ધંધા ઠપ થયા છે. અંબાજી ગામમાં દશામાની મૂર્તિ અમે બહુ જ વેચીએ છીએ. દર સાલ આ 5-10 વર્ષથી અમે બહુ દશામાની મૂર્તિ વેચીએ છીએ, પણ આ સાલ કોરોનાના હિસાબે અમારા ધંધામાં બહુ જ મંદી આવી ગઈ છે. આ 5 પણ મૂર્તિ વેચાણી નથી. આ દશામાનો વ્રત અહીંયા તમામ અંબાજીની બૈરીઓ બધી જ કરે છે દશામાનું વ્રત, પણ આ વખત અમારે 5 પણ મૂર્તિ વેચાણી નથી.